ને મિત્રો મજામાં મિત્રો દસમા ધોરણની અંદર જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત આવે ને ત્યારે તો ભાઈ મજા આવી જાય. મજા એટલે આવી જાય કે મિત્રો 100 ગુણ તમે ધારો ને તો ચપટીમાં લઈ શકો. હા, તમારે નાનકડું કામ કરવું પડે, એની જે નાની નાની વાતો છે ને એને કોઈ પણ રીતે તમારે યાદ રાખવી પડે. મિત્રો આજે આપણે એ જોવા માગીએ છીએ કે ખરેખર 100 ગુણ જે છે એમાં કુલ 21 ચેપ્ટર છે, તો એમાં કેવી રીતે એમણે વેટેજ આપ્યો છે. મિત્રો એક વખત તમને વેટેજની ખબર પડી જાય ને પછી તો બહુ મજા આવે. તો આપણે સ્માર્ટ વર્ક કરવું છે. સ્માર્ટ વર્કમાં દરેક ચેપ્ટરનું કેવું મહત્વ છે એના ઉપર તમે ધ્યાન પહેલી નજરે જ લઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે સામાજિક વિજ્ઞાન 10મા ધોરણનું ખૂબ સહેલું છે. મિત્રો એકચ્યુઅલી જ્યારે તમે સામાજિક વિજ્ઞાન ભણતા હો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે એની અંદર જે જે માહિતી છે એ આપણે એ જ્ઞાન લઈ રહ્યા છીએ એટલા માટે લઈ રહ્યા છીએ કે માત્ર માર્ક્સ નહીં પણ આપણી જાણકારી હેતુ પણ ખરો. જેમ કે પહેલું જ ચેપ્ટર છે ભારતનો વારસો, તો ચોક્કસ જાણવું ગમે કારણ કે ભારત આપણો દેશ છે, તો એના 4 ગુણ છે. સાંસ્કૃતિક વારસો એ ભારતના જ વારસાની વાત છે, એ 5 ગુણ છે, જેમાં હસ્તકલા લલિત કલા એની બધી વાત છે. સાંસ્કૃતિક વારસો એમાં શિલ્પ અને સ્થાપત્ય છે એના 5 ગુણ છે. જોજો મિત્રો સાહિત્યિક વારસો 4 ગુણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના 6 ગુણ છે, સાંસ્કૃતિક વારસોમાં જે સ્થળો છે એના 7 ગુણ છે, અને આપણા વારસાનું જતન 4 ગુણ. મિત્રો કેટલા બધા ગુણ મળી જાય હે ને. તો એ સિવાય કુદરતી સંસાધનો જે આપણા ભારતની વાત છે એમાં 3 ગુણ છે, વન અને વન્યજીવ સંસાધન 5 ગુણ છે, ભારત અને કૃષિ એના 7 ગુણ છે, ભારત અને જળ સંસાધન તો એના 5 ગુણ છે, ભારત જે ખનિજ અને શક્તિના સંસાધનો છે એના 5 ગુણ છે, ઉત્પાદન ઉદ્યોગો એના 6 ગુણ છે, પરિવહન સંદેશાવ્યવહાર વ્યાપાર એના 4 ગુણ છે, આર્થિક વિકાસના 4 ગુણ, આર્થિક ઉદારીકરણ વૈશ્વિકીકરણ એના 3 ગુણ, આર્થિક સમસ્યાઓ પડકારો ગરીબી અને બેરોજગારી એના 5 ગુણ, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના 5 ગુણ, માનવ વિકાસ એના 4 ગુણ, ભારતની સામાજિક સમસ્યાઓ જેના 4 ગુણ, અને પડકારો અને છેલ્લો જે સામાજિક પરિવર્તન એના 5 ગુણ. મિત્રો આમ કરીને 100 ગુણ. તો ચલો કેટલા નક્કી કરો છો? કંઈ વાંધો નહીં મિત્રો, હું તમારા માટે ફૂલ તૈયારી કરીશ અને ગભરાતા નહીં, કારણ કે બધું અઘરું નથી હોતું, બધું સહેલું હોતું નથી. એની પણ તમને ખબર હશે પેપર ફૂટી જ ગયેલું છે, કારણ કે બધી માહિતી આપણા આગળ રેડી છે. જેમ કે સરળ છે એ 40% હે ને, ધેટ મીન્સ પાસ તો થઈ જ ગયા છો. મધ્યમ 45%, એ પણ લઈ લેવાના છે, તો 85 તો એમને આવી ગયા. અઘરા 15 એમાં પણ લડી લેશું. તો મિત્રો આજથી હું તમને નાના નાના વિડીયોઝ બતાવું છું, આનંદથી જોયા કરો અને બસ જેટલા વર્ણે એટલા માર્ક્સ લઈ લેવા છે. આપેલા મેં સાંસ્કૃતિક વારસાના પણ 7 ગુણના મૂકેલા જ છે. તમે લોકો જે ચેનલ છે એની અંદર કઈ રીતે જોવું એ જરા હું તમને બતાવી દઉં. મિત્રો તમારી પાસે જે મોબાઈલ છે એમાં તમને ખબર છે કે આ યુટ્યુબ જે છે એની અંદર તમારે જવાનું છે અને ત્યાં તમારે ટાઈપ કરવાનું છે શું, તો JAYESH બરાબર, સોરી JAYESH પછી સ્પેસ કરી વાઘેલા બરાબર, જે જો આવી ગયું છે જયેશ વાઘેલા બરાબર. તો આ તમે કરશો એટલે NDC ચેનલ આવશે. NDC ચેનલની અંદર તમારે હોમ વિડીયો અને પ્લેલિસ્ટ આવે છે, તો અહીં તમે પ્લેલિસ્ટમાં તમે જશો એટલે એમાં જે સ્ટાન્ડર્ડ 10th લખેલા હોય તો તમે આ રીતે જેમ કરશો, જેમ કે જો સ્ટાન્ડર્ડ 10th MCQ મેથ્સના છે તો એ રીતે તમે જેમ જોશો એમાં જે સોશિયલ સાયન્સ છે એ રીતે ટોપિક વાઇઝ તમે જરૂરથી જોઈ શકો છો. અને તમને ગમે અને તમને એમ થાય કે નવા વિડીયોઝ જેવા હું મૂકું અપલોડ કરું અને તમને તરત મળે તો એના માટે સબસ્ક્રાઈબનું પણ બટન છે, તો એ જરૂરથી તમે જોઈ લેજો. જેમ કે તમારા માટે જેમ જો સ્ટાન્ડર્ડ 10th GK ઇન્ડિયન હિસ્ટ્રી 7 વિડીયોઝ છે, તો બસ આ બધું જોતું રહેવાનું છે અને તમે મજા જે 21 આ ખાસ જોઈ લેજો. આ તમારા માટે ખાસ બનાવેલા છે કે જેની અંદર ભારત સાંસ્કૃતિક વારસો અને અજંતાના 8 મિનિટનો જ વિડીયો છે, પણ આ ઘણા બધા આવા વિડીયોઝ છે કે જેમાં તમને વાર્તા સ્વરૂપે મૂકેલું છે અને તમને તરંત એકદમ યાદ રહી જશે. તો આ વિડીયોઝ તમે ખાલી ક્લિક કરશો અને જોવા મળશે, અને તમે અહીંયા જો પ્લે બટન દબાવી દેશો તો બધા વિડીયોઝ એકસાથે જોવા મળશે. તો મિત્રો વાંચતા વાંચતા કંટાળો આવે તો તમારા માટે જે આ ચેનલ છે જયેશ વાઘેલા એ તમને માર્ક્સ મેળવવા માટે ખૂબ ઉપયોગી થશે. બીજી એક વાત કે અહીંયા તમે જુઓ છો કે સબસ્ક્રાઇબ લખેલું છે, તો એ રેડ કલર હશે તો તમે દાબી દેજો, અહીંયા બેલ હશે એ બેલ પણ દાબી દેજો, જેથી કરીને તમને લોકોને જે નવા વિડીયોઝ છે અપલોડ થાય એ તમને મળતા રહી. તો ફરીથી
એનડીસીમાં ક્લિક, પ્લેલિસ્ટમાં ક્લિક, અને તમારે જે જોવું છે જોતા રહેજો. તો મિત્રો, આર યુ રેડી? તો આપણે આ ચેનલ થ્રુ તમારા સામાજિક વિજ્ઞાનની અંદર વધુ માર્ક્સ કેમ આવી શકે એવો પ્રયાસ અમારો એનડીસી પરિવાર કરશે. હું પણ તમારી સાથે છું. બસ જોઈએ કે માર્ક્સ કેમ વધી રહ્યા છે. તો વધશે જ મિત્રો, જરૂરથી વધશે. તો મિત્રો, વલણો તમારા માટે તૈયાર છે. અમે તો હોશિયાર છીએ ને ગુણ મજાના લઈશું, અમે તો હોશિયાર છીએ ને ગુણ મજાના લઈશું, હસતા રમતા શીખતા જઈશું, એમબીએની ડિગ્રી લેશું. મિત્રો, એમબીએની ડિગ્રી તમને ખબર છે ને? યસ, મને બધું આવડે. તો મિત્રો, હોશિયાર છીએ, હોશિયાર રહેશું. તો એનડીસી પરિવાર તમારી સાથે છે. બસ વધુ ને વધુ માર્ક્સ કેમ મળે એ જોતા રહેશું, એ પણ રસ્તા રમતા, રમત કરતા કરતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નવા નવા જેટલા વિડીયોઝ આવે મિત્રો, જરૂરથી બધા જોઈ નાખજો. પરીક્ષા ટેટ બે એક દિવસ પછી છે, એક દિવસની રજા મળી છે. પણ સાથે સાથે એ પણ હું કહું કે તમારા મિત્રોને, એ ચાહે અંગ્રેજી મીડિયમમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, એને જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મેસેજ આપી દેજો. કારણ કે કોઈને ને કોઈ જો સમાજ વિદ્યાથી ગભરાઈ ગયા હશે તો એને આપણે બહાર લઈ આવશું. સમાજ વિદ્યાના અત્યાર સુધી માર્ક્સ ના એવા હોય એટલા માર્ક્સ લેવાની આપણે એને પ્રયાસ કરશું. એ પ્રયાસની અંદર તમે પણ સહભાગી બનજો. અને આ તો વાત આનંદની છે, તો આનંદમાં તો બધાને જોડવા જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.